લુઈ બ્રેલની સોનેરી સંધ્યાના રંગો અંતર્ગત યોજાય મારું જીવન મારી વાત સ્પર્ધાના પ્રાપ્ત થયેલ પ્રતિભાવોમાં પ્રથમ. ગોહિલ કિંજલબેન તખતસિંહ. આંખો ગુમાવવાના દિવસને યાદગાર દિવસ ગણાવતા પ્રજ્ઞાચક્ષુઓના ગાંધી તેવા શ્રી લાભુભાઈ સોનાણીએ વક્તવ્ય પ્રારંભે લોખંડથી ચાંદીની સંધ્યાની શ્રષ્ટાવલી સાથે લુઈના 6 ટપકાના મૂલ્ય સંદેશને સાંકળ્યો હતો. આશા, વિશ્વાસ, પરિશ્રમ, સમાજનો સહકાર, સહાયક ઉપકરણો, ટેકનોલોજી અને કાયદાની જોગવાઈ જેવી સોનેરી સંધ્યાની સપ્તાવલીની ઉદાહરણ સહજ તેમજ રોચક અને દિવ્યાંગ જીવનને દેદીપ્યમાન દિશામાં લઈ જનારી હતી. લઈને આવ્યો છું કવિતાના માધ્યમથી અને સ્વયંને પાંખો કપાયેલા પંખીનું યથાર્થ રૂપક આપીને પોતાની સંઘર્ષ યાત્રાના મુખ્ય અંશો ખૂબ જ હૃદયસ્પર્શી રીતે રજૂ કરતા બાહ્ય તેજ હણીને આંતરિક તેજ આપનાર ઈશ્વરનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો હતો. એક ટેલિફોનથી સંગીત શિક્ષકને બદલે અંધજનો પ્રત્યેની હમદર્દીને કારણે અંધ અભ્યુદય મંડળના સેવા યજ્ઞમાં જોડાઈને પોતાની સૂઝ, આવડત, હિંમત અને દિવ્યાંગ શુશ્રૂષાને કારણે સેક્રેટરી સુધી પહોંચેલા વક્તાની દરેક વાતોમાં સંવેદનાના દર્શન થતા હતા. ગ્રામ યાત્રા, સંકલિત શિક્ષણ, સાધન સહાય, ક્રિકેટ ટુર્નામેન્ટ, શાળાના વિશિષ્ટ શિક્ષક સભર પ્રદર્શનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા રચનાત્મક કાર્યો અને વિદ્યા સહાયક ભરતી, ઐતિહાસિક રેલી જેવા પડકારજનક કાર્યક્રમો દ્વારા વિકલાંગોદ્ધાર કરનારા લાભુભાઈના વક્તવ્યમાં નિખાલસતા અને નિર્ભિમાનના દર્શન થતા હતા. બીમારી સમયે મળેલો પત્ની પ્રેમ, શાળા પરિવારનો સહકાર અને અંધજનોના આશીર્વાદ રૂપી પ્રાર્થનાના જોરે નવજીવન પામનારા આ વક્તાએ ઈશ્વરને પોતાને દરેક અવતારમાં વિકલાંગ સેવા માટે નિમિત્ત બનાવવાની પ્રાર્થના કરી હતી. જ્ઞાનજ્યોત ગ્રુપ ભામાશાઓની ભૂમિકા. મુંબઈ ખાતે પ્રજ્ઞાની પાંખે શીર્ષકથી યોજાયેલ રંગારંગ કાર્યક્રમમાં વહેલી સહાયધારાની વિગતો આપતા અંતમાં વિકલાંગો પર સમાજ અને ઈશ્વરની કૃપાદ્રષ્ટિ છે તેમ જણાવીને સંસ્થાની સંપત્તિ વૃદ્ધિ અંધજનો માટે વપરાય ત્યારે જ સાર્થક થાય તેવા સત્ય સાથે મુસીબતમાં પણ મોજમાં રહેવાના મક્કમ મન સાથે વાર્તાલાપ પૂર્ણ કર્યો હતો. વક્તાશ્રીનું વક્તવ્ય પ્રેરણાત્મક, આશાસ્પદ અને નવોન્મેષ પ્રગટાવનારું રહ્યું હતું. અસ્તુ.